हेलो नमस्ते विद्यार्थी मित्रों, नोबल स्कूल ग्रुप एंड વાસુદેવ વિદ્યાલય બારામુડા પર સૌનો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે આગળના લેક્ચરમાં કર્યું હતું કે વાર્તા સાંભળવાની છે, તો એ જ વાર્તા હવે આપણે સાંભળીએ. ચાંદો પકડ્યો. હવે બધા ધ્યાન દઈને વાર્તા સાંભળજો. હવે વાર્તા છે, એના આધારે આપણે આગળ પ્રશ્નના ચર્ચા કરવાની થશે અને એના પ્રશ્નનો ઉત્તર પણ લખવાના થશે. એક જંગલ હતું, એમાં એક મોટું તળાવ હતું. તળાવના કાંઠે ઊંચા ઊંચા ઝાડ હતા. આ ઝાડ પર એક વાંદરાનો પરિવાર રહેતો હતો, એટલે કે મોટું જંગલ હતું અને એની અંદર એક વાંદરાનો પરિવાર રહેતો હતો. તેના સરદારનું નામ મહાબલી હતું. શું હતું? મહાબલી. યાદ રાખજો, બધા પ્રશ્નમાં પૂછાઈ શકે એમ છે. ટોળામાંના મોટા વાંદરાઓ આખો દિવસ ભૂખ કરે. એક દિવસ એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર કૂદાકૂદ કરે, રમતા રમતા ફરે, મીઠા ફળ ખાતા ખાતા આનંદથી પેટ ભરે, તરસ્યા થાય ત્યારે તળાવનું પાણી પીએ અને ઝાડને છાંયે બેસી વાતો કરે. રાત્રે પાછા આરામ કરે, બધા વાંદરા ઝાડ ઉપર સૂઈ જાય. આ રીતના એની આખો દિવસની દિનચર્યા હતી. આ ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર કૂદ્યા કરે, મીઠા ફળ ખાધા કરે અને થાકી અને પછી ઝાડવા ઉપર પાછા સૂઈ જતા. વાંદરાના આ ટોળામાં નટખટ બચ્ચા એ હતા. એ બચ્ચા તો ભારે તોફાની, આખો દિવસ તોફાન મસ્તી કર્યા કરે. કોઈ ઝાડની ડાળીએથી ઊંધા માથે લટકે તો કોઈ બીજાની એકબીજાની પૂંછડી પણ ખેંચે. એવા તોફાની હતા કે એકબીજાની પૂંછડી ખેંચે અને ઊંધા માથે ઝાડ ઉપર લટકતા હતા. એકબીજા સામે કચ કચ દાંત કાઢે. અંધારું થાય તોય આ બચ્ચા જરા પણ જંપે નહીં, રાત પડે તોય ઊંઘે નહીં. એટલે આખો દિવસ એ તોફાન જ કર્યા કરે. એક વખતની વાત છે, રાત્રિનો સમય હતો. આકાશમાં પૂનમનો ચંદ્ર પ્રકાશતો હતો. મોટા વાંદરા ઘસઘસાટ ઊંઘતા હતા, પરંતુ પેલા બચ્ચાની વાતો ચાલતી હતી. જાણે માખીઓનું ગણગણાટ, એવામાં જગ્ગુની નજર નીચે ગઈ. એટલે કે છે કે એક વાંદરો હતો, એની નજર છે ને તળાવ ઉપર પાણી ઉપર કઈક દેખાતું હતું, ત્યાં પડ્યું. અરે આ શું છે, પાણીમાં ચાંદો? જગ્ગુને થયું નક્કી ચાંદો પાણીમાં ડૂબી ગયો છે. જગ્ગુએ હળવેથી બીજા બચ્ચાને કહ્યું, ફટાફટ આવો, અહીં જુઓ, ચાંદો તળાવમાં પડી ગયો છે. વાનર સેનાના બધા બચ્ચાએ ચૂપચાપ નીચે જોયું. તળાવના શાંત જળમાં ચંદ્રનું પ્રતિબિંબ દેખાતું હતું, એટલે કે છે કે ત્યાં ચાંદાનું પ્રતિબિંબ દેખાતું હતું, ચાંદો અંદર ડૂબી ગયો હતો નહીં. બચ્ચા કહે, અરે આ તો ચાંદો જ પડી ગયો છે. ચિંપુ કહે, ના ના, આ ચાંદો નથી, આ તો સરસ મજાનું ફળ છે. મોન્ટુ બોલ્યો, જે હોય તે કેવું રૂપાળું, ચાંદો હોય કે ફળ, એને પાણીમાંથી બહાર તો કાઢો. ચંપુ કહે, મહાબલી દાદાને જગાડીએ. એટલે કે છે કે જે સૌથી આ વાનરાઓનો સેના સરદાર જે હતો એને જગાડવાની વાત કરે છે. મહાબલી દાદાને જગાડીએ, પણ તેને પાણીમાં કાઢવું કઈ રીતે? સૌ ઘડીભર વિચારમાં પડી ગયા. એટલામાં મીકી બોલ્યું, મને એક સરસ યુક્તિ સૂચિ છે, આમાં આપણાથી જ કામ થઈ જાય એવું છે. મોટેરાઓને જગાડવાની કઈ જરૂર નથી. બધા બોલી પડ્યા, જલ્દી બોલો શું કરીએ. મીકી બોલ્યું, ચગુ ઝાડની ડાળી પકડીને લટકશે, ચિંપુ તેની પૂંછડી પકડીને લટકશે, મોન્ટી ચિંપુની પૂંછડી પકડીને લટકશે. એટલે કે એકબીજાની વાંદરાઓ પૂંછડી પકડી પકડી અને લટકાશે. પોતાની ડોક ચારે બાજુ ફેરવી ટટ્ટા થતા મીકીએ કહ્યું, હું બહાદુર મીકી આ મોન્ટીની પૂંછડી પકડીને છે પાણી સુધી પહોંચી જઈશ. એટલે કે છે કે હું આ બધાની પૂંછડી પકડી અને છે પાણી સુધી પહોંચી જઈશ ને ફટાફટ ચાંદાને પકડીને બહાર કાઢી લઈશ. બધાએ આ ઉપાય ખૂબ જ ગમ્યો. ચગ્ગુ અને મોન્ટી બોલ્યા, વાહ કેવી મજા પડશે, કામ પણ થશે અને ગમત પણ થશે. એટલે કે છે કે આપણું કામ પણ થઈ જશે અને મજા પણ આવશે. યોજના નક્કી થઈ ગઈ. આયોજન મુજબ જગ્ગુએ ઝાડની ડાળી પકડી અને ચિંપુએ જગ્ગુની પૂંછડી પકડી. મોન્ટીએ ચિંપુની પૂંછડી અને મીંગીએ મોન્ટોની પૂંછડી પકડી. મીંગી પાણી સુધી પહોંચી અને તેણે ચાંદાને પકડવા એક હાથ પાણીમાં નાખ્યો.
ચાંદો તે ચાંદો આમ તેમ ડગુ મગુ ડોલતો ડોલતો પાણીમાં વિખરાઈ ગયો। ચાંદાના બંગડી જેવા ટુકડા થઈ ગયા। હવે શું કરવું? તેવામાં જગ્ગુની પકડ છૂટી ગઈ। બધા જ મંદરા ધડાક દઈને પાણીમાં પડી ગયા। તળાવમાં થયેલા ધબક સાંભળીને મોટા પાંદરા જાગી ગયા। તેઓ ઝટપટ તળાવમાં પહોંચ્યા। બચ્ચાને પાણીમાંથી બહાર કાઢતા કાઢતા તેમણે નાકે દમ આવી ગયો। એટલે કે છે કે બધા બચ્ચાઓને પાણીમાંથી બહાર કાઢતા કાઢતા બધાને ખૂબ જ મુશ્કેલી પડી। મહાબલીએ પૂછ્યું, આમ અડધી રાત્રે પાણીમાં કેવી રીતે પડ્યા? જગ્ગુએ માંડીને વાત કરી। તેની વાત પૂરી થઈ ગઈ ત્યાં સુધીમાં તળાવનું પાણી સ્થિર થઈ ગયું હતું। હવે તેમાં ફરી ચાંદો દેખાવા માંડ્યો। જગ્ગુ મોઢેથી ચીંબુ અને મીંડી એક સાથે પાણીમાં જુઓ, ચાંદો બચાવો તેને બોલી ઉઠ્યા। મહાબલી સાથે બધા જ વડીલો વાંદરા ખડખડાટ હસવા લાગ્યા। મહાબલી કહે, એ તો ચાંદાનું પ્રતિબિંબ છે, આકાશમાં જુઓ, એ રહ્યો તમારો ચાંદો। એટલે કે જે પાણીની અંદર પડે છે એ ચાંદાનું માત્ર પ્રતિબિંબ છે। જે રીતના આપણે કેમ અરીસામાં જોઈએ તો આપણું પ્રતિબિંબ આપણને દેખાય છે, એ જ રીતના ચાંદાનું પ્રતિબિંબ દેખાય છે। પછી બધા મોટા વાંદરાઓએ તળાવમાં જગ્ગુ, મોન્ટી, ચીંપુ અને મિંકીને તેમના પ્રતિબિંબ બતાવ્યા। આ કેવી સુંદર એવી વાર્તા આવી! હવે એના ઉપર આપણે વાતચીત કરવાની છે। આ વાર્તામાં સૌથી વધારે મજા ક્યારે આવી? કોઈ કહેશે મને કે તમને સૌથી વધારે મજા આવી, તો કે બધા જ વાંદરા ધડાક દઈને પાણીની અંદર પડ્યા ત્યારે આપણને બધાને બહુ મજા આવી હે ને। પછી બીજો છે, વાંદરા પાણીમાં પડી ગયા ત્યારે તમને કેવું લાગ્યું? તો કે ન ગમ્યું, કારણ કે એની સાથે બધા જ વાંદરા પડી ગયા અને બધા મુસીબતમાં આવી ગયા। અને એમ પણ કહી શકાય કે ખૂબ જ મજા આવી ગઈ વાંદરાની, અને હસતા અને બધાને જોઈ અને આપણને પણ હસવું આવી ગયું। હવે પ્રશ્ન નંબર 3, તમને કયું વાંદરું સૌથી વધુ ગમ્યું? તો કે અમને મિંકી નામનું વાંદરું છે ને એ અમને બહુ જ ગમ્યું। ચોથું, તમે તોફાન કરતા વાંદરાઓને કે કૂતરાઓને જોયા છે? તે શું કરતા હતા? તો કે હા, અમે જોયા છે, એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર વાંદરા કુદાકૂદ કરતા હતા, અમે એવા વાંદરાઓને જોયા છે। પછી પાંચમું, તમે ઘરમાં કેવા કેવા તોફાન કરો છો? તો કે અમે મમ્મી સાથે બહાર જવા માટેની જીદ કરીએ છીએ, પછી ભાઈ બહેન સાથે ઝઘડો કરીએ છીએ, અત્યારે ઓનલાઈન લેક્ચર ચાલે છે તો મોબાઈલ માટે પણ ક્યારેક ક્યારેક ઝઘડો કરતા હોય, નાના નાના આવા દિવસમાં ઘણા બધા આપણે તોફાન કરતા હોઈએ હે ને, તમે પણ કરતા જ હશો ને। હવે આપણે આ આપણી રહી વાતચીત, હવે ત્યારબાદ આપણે આગળના પ્રશ્ન જોવાના છે, તો એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું। આપણે સુંદર એવી વાર્તા સાંભળી, હવે એના પ્રશ્નના ઉત્તર આપણે આગળના લેક્ચરમાં જોશું। તો આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે બધા ફરીવાર મળીશું। થેન્ક યુ।